નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પંકજ રાવત સ્વાગત કરું છું આપ સૌનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં

શિક્ષણથી વંચિત રહ્યા છે તેમને એક લાભ મળી રહે તેમને એક હેલ્પ મળી રહે અને એવા વિદ્યાર્થીઓ કે જે આગળ તેમના આન્સર્સ લખવાના છે અને તેમના આન્સર્સને વેરીફાઈ કરવા માગે છે તેમના માટે ખાસ કરીને મેં આ સોલ્યુશન બનાવેલું છે ચાલો દોસ્તો વધુ સમય નવ્યા કરતાં શરૂ કરીએ આપણા આજના સોલ્યુશનને યુનિટ ટેસ્ટ નંબર ફોરનું આ પેપર છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સબ્જેક્ટ કોડ ઇંગ્લિશ ઝીરો થર્ટીના આપેલ છે માટે ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેમના માટેનું આ ઇંગ્લિશનું પેપર છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે અલગથી સોલ્યુશન બનાવીશું મેક્સિમમ માર્ક્સ આપણને અહીં પચીસ આપેલા છે અને સમય આપેલો છે એક કલાકનો સૌ પ્રથમ ક્વેશ્ચન આપણે જોઈએ તો આપણને આપેલ છે સેક્શન એ સેક્શન એની અંદર પહેલો પ્રશ્ન છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મિત્રો સમજીને આપણે લખીશું આ પેપરને તો વધુ અનુકૂળ રહેશે આપણા સૌની માટે પહેલો ક્વેશ્ચન છે ધ રેડ એન્ડ્સ ડુ નોટ કીપ ધ બ્લેક એન્ડ્સ એઝ સ્લેવ્સ રેડ એન્ડ્સ લાલ કીડીઓ કાળી કીડીઓ સ્લેવ્સ સ્લેવ્સ એટલે કે ગુલામ તરીકે રાખતી નથી તો મિત્રો રાખે છે માટે આ વિધાન થઈ જશે આપણા માટે ફોલ્સ ત્યાર પછી છે ધ અંબરેલા એન્ડ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા અંબરેલા એન્ડ્સ જે છે તે સાઉથ અમેરિકામાં મળી આવે છે મિત્રો વિધાન સાચું છે માટે અહીંયા થઈ જશે ટ્રુ તો ફોલ્સ એન્ડ ટ્રુ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એન્ડ ફાઇન્ડ આઉટ ધ એટલે કે નજીકનો શબ્દ આપણે લખવાનો છે મિત્રો જેમાં ત્રીજા ક્વેશ્ચનની અંદર શબ્દ આપેલ છે રેલીસ રેલીસ જેનો અર્થ થાય છે આનંદ અને આનંદ માટે અહીંયા એન્જોય ઇન્ડોલેન્ટ જેનો અર્થ થાય છે આળસુ અને આળસુ માટે આપણને અહીંયા આપેલ છે લેઝી તો એન્જોય એન્ડ લેઝી ત્યાર પછીનું ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન સેન્ટેન્સીસ મિત્રો અહીંયા આપણને કૌંસની અંદર ત્રણ અલગ અલગ ફંક્શન્સ આપણને આપેલા છે અને પ્રશ્નો આપણને ફક્ત બે આપ્યા છે એટલે કે એક વિધાન જે છે આમાંથી એક ઓપ્શન જે છે તે આપણું ખોટું હશે તેને કાઢી નાખવાનું છે અને પ્રોપર આન્સર જે છે તે આપણે લખવાનું છે ક્વેશ્ચન નંબર ફાઈવ છે હાઉ એવર રીચ હેનરી વોઝ હી વોઝ નોટ હેપી જોકે હેનરી ખૂબ જ રીચ એટલે કે અમીર છે પણ તે કેવો છે નાખુશ છે તો અમીર હોવું અને નાખુશ હોવું એ શું કહેવાય મિત્રો તો એ કહેવાય છે વિરોધાભાસ અને વિરોધાભાસ માટે કયો ફંક્શન વપરાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામનું તો પહેલામાં આવી જશે

ઉપર આઈ બટનની અંદર આપણે ત્રણ અલગ અલગ વિડીયોસ મૂકેલા છે ફંક્શનના ત્યાંથી તમે આ ટોપિકને સમજી શકો છો ખૂબ જ સરળતાથી જેથી કરીને તમને બોર્ડની એક્ઝામ તથા તમામે તમામ કે પરીક્ષામાં એક સારો એવો લાભ મળી રહેશે આપણા ફંક્શનનું છે પણ આની અંદર આપણને એક વ્યક્તિ જે છે તેણે એક વાક્ય કીધેલું હશે અને બીજો વ્યક્તિ જે છે તે બીજા વાક્યને કહેશે અને માટે આપણને અધૂરી ખાલી જગ્યા આપી લેશે તે આપણે યોગ્ય ફંક્શન વડે પૂરી કરવાની છે પરિમલ શેષ ડુ યુ નો રિતેશ પરિમલ કહે છે તું રીતે ઓળખે છે સુનિલ જેસ ડિસ્ક્રાઇબિંગ પર્સન સુનિલ જે છે તે એક વ્યક્તિનું વર્ણન કરે છે તો ઓપ્શન નંબર બી ની અંદર આપેલ છે హి ઇઝ એન આઈડલ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ Who lives in village હા કે તે એક આઈડલ સ્ટુડન્ટ છે જે ક્યાં રહે છે અમાર ગામડાની અંદર રહે છે અમારા સ્કૂલનો એક આઈડલ સ્ટુડન્ટ છે જે ગામડાની અંદર રહે છે માટે ઓપ્શન નંબર બી આવી જશે અહીંયા ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 આવશે નિકિતા સીસ હાઉ શલ આઈ રીચ ક્યાં કર્યા નિકિતા પૂછે છે કે હું કાંકરિયા કેવી રીતે પહોંચી શકું છું તો વિનિતા તેને જવાબ આપે છે સોઈંગ કંડિશન કંડિશન મતલબ શરત અને શરત જ્યાં હોય મિત્રો ત્યાં ઇફ આવે જ

ડ્રાઈવર એન્ડ્સ જે છે 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 તે ડેન્જરસ ડેન્જરસ હોય 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 તો સવાલ શું બને અને માટે શું આવે હાઉ આવે હાઉ આર ડ્રાઈવર એન્ડ્સ ડ્રાઈવર એન્ડ્સ કેવી હોય છે તો ડ્રાઈવર એન્ડ્સ ડેન્જરસ હોય છે ક્વેશ્ચન નંબર ટેન યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક મિત્રો અગાઉ પહેલા એક વખત એકમ કસોટીમાં આવી ગયેલો પ્રશ્ન છે કે તમારે बोलता पहला बे वक्त सु करू જોઈએ વિચારું જોઈએ કેટલી વખત બે વખત અને બે વખત માટે હોય પ્રશ્ન હાઉ ઓફન તો ઓપ્શન નંબર બી હાઉ ઓફન શુડ યુ थिंक बिफोर યુ સ્પીક તમારે બોલતા પહેલા કેટલી વખત વિચારવું જોઈએ તો કે ટવાઈસ ટવાઈસ એટલે કે બે વખત વિચારવું જોઈએ ત્યાર પછી મિત્રો વાત કરી ડાયરેક્ટલી સેક્શન બી બીની સેક્શન એ જે છે તે થાય છે પૂર્ણ સેક્શન બીની અંદર આપણને આપેલ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફકરો વાંચો અને તેના ઉપરથી તેના ઉત્તરો લખો તો મિત્રો વધુ સમય નથી આપણી જોડે અને હું સમય વ્યય પણ નથી કરવા માંગતો ડાયરેક્ટલી હું તમને અહીંયા જે પણ ક્વેશ્ચન્સ છે તેના ડાયરેક્ટલી આન્સર હું તમને સોલ્વ કરાવી દઉં છું ધારો કે ક્વેશ્ચન નંબર ઇલેવન છે ડીડ ધ એન્ડ ક્લાઇમ્બાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ તો તેનો જવાબ આવી જશે યસ ધ ધ્લાઇમ ડાઉન બેકવર્ડ ઇન્ટુ ધ પીટ ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ હાઉ વોઝ ધ એન્ડ ચેઇન ફોર્મ્ડ એન્ડ ચેઇન એન્ટની જે ચેન છે તે કેવી રીતે ફોર્મ થઈ હતી ટુ એન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ ઇજ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ ઇન ધીસ વે ધ એન્ડ ચેઇન વોઝ ફોર્મ્ડ એક કીડી જે છે તે ટોપ ઉપરથી એટલે કે ઉપરથી તે નીચે ઉતરતી હતી અને બીજી કીડીએ શું કર્યું તેના પૂંછડીનો ભાગ પકડ્યો અને આવી રીતે એક ચેન એક સાંકળ બની અને તે લોકોએ નીચે ઉતર્યા તે લોકોએ સાંકળ બનાવી એટલે કે કીડીઓએ तो क्वेश्चन नंबर 11 एंड 12 જનો આન્સર્સ તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપેલ છે એનો ક્વેશ્ચન નંબર 13 એન્ડ 14 આપણે સમજીએ વોટ હેઝ સાયન્સ डिस्कवर्ड अबाउट एंट लाइफ साइंस વિજ્ઞાને કીડીઓની જિંદગી ઉપર શું ડિસ્કવર કરી શું શોધીયું છે તો આન્સર આવશે અહીંયા સાયન્સ હેઝ ડિસ્કવર્ડ અબાઉટ એન્ટ લાઈફ ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ સુ પુરવાર કરી છે સુ સાબિત કરી છે સુ ડિસ્કવર કર્યું છે તો કે કીડીઓ જે છે તેમની ઇન્ટેલિજન્સ એટલે કે બૌદ્ધિક ક્ષમતા જે છે તે ઘણી સામ્યતા ધરાવે છે ખૂબ જ નજીકની હોય છે કોના જેવી હ્યુમન જેવી માણસોની જે બૌદ્ધિક ક્ષમતા હોય તેનાની નજીકની તેનાથી નજીકની તેમની પર એટલે કે કીડીઓની બૌદ્ધિક ક્ષમતા હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટીન ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર વર્ડ ફોર એડેપ્ટનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ પેરેગ્રાફ ફકરામાંથી આપણે એડેપ્ટનેસ જે છે તેનો સમાન અર્થી શબ્દ સુધી લખવાનો છે જેનો સમાન અર્થે શબ્દ થશે ઓપ્શન નંબર સી તો આ હતા ક્વેશન સુધી મિત્રો વિડીયો હોય તો ફટાફટ લાઈક જરૂરથી કરી દેજો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરી દેજો અને હા ચેનલ ઉપર નથી જોડાયા તો સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ ઉપર વહેલામાં વહેલી તકે જોડાઈ જાઓ કારણ કે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવતા રહીએ છીએ વધીએ આગળ સેક્શન સી તરફ સેક્શન સી ની અંદર આપણને આપેલ છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સ્ટાન્ઝા જે આપેલ છે તેને વાંચો અને તેના ઉપરથી જવાબ લખો તો મિત્રો સ્ટાન્ઝા અહીંયા છે આપણો આપેલો નો મેન આર ફોરેન પોએમનો યુનિટ નંબર ફાઇવમાંથી અને ક્વેશ્ચન્સ આપણને અહીં પૂછેલ છે ફિફ્ટીન નંબરનો ક્વેશ્ચન વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર પોએટ કવિ આપણને શું યાદ કરવા માગે છે તો ધ વોન્ટ્સ ટુ અસ રિમેમ્બર અહીંયા આવવું જોઈએ ધ પોએટ વોન્ટ્સ અસ ટુ રિમેમ્બર દેટ નો મેન આર સ્ટ્રેન્જ નો કન્ટ્રીઝ ફોરેન પોઈટ એટલે કે કવિ આપણને યાદ કરવા માંગે છે કે કોઈ પણ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ વિદેશ નથી દેન ક્વેશ્ચન નંબર સિક્સટીન વેર ડુ વી લીવ ઓન આપણે ક્યાં રહીએ છીએ વોટ આર વી ઓલ અવેર ઓફ આપણે સેનાથી બધા જાણકાર છીએ તો કે વી લીવ ઓન ધ સેમ અર્થ આપણે એક જ પ્રકારની પૃથ્વી પર રહીએ છીએ વી ઓલ આર અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર અને આપણે બધા સૂર્ય હવા અને પાણીથી વાકેફ છીએ સૂર્ય હવા અને પાણીના જાણકાર છીએ ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર ફિફ્ટીન એન્ડ સિક્સટીન પછી રીડ ધ ફોલોઇંગ પેસેન્જ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ફકરો વાંચો અને તેના જવાબ લખો 4 मार्क्स નો ફકરો આ આપણે આપેલ છે મિત્રો સપ્લીમેન્ટરી રીડર બુકમાંથી મે આ પણ તમને સોલ્વ કરાવેલું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો અહીંયા 17 નંબરનો ક્વેશ્ચન છે વાય ડીડ સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સલીમ અલી ને જોબ કેમ ના મળી સકી અથવા કેમ તેઓ નિષ્ફળ રહ્યા ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અંદર જોબ મેળવવા માટે નોકરી મેળવવા માટે તો સલીમ અલી ફેલ ટુ ગેટ અ જોબ ઇન ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બીકોઝ સલીમ અલી એટલા માટે નિષ્ફળ રહ્યા ઝુલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર નોકરી મેળવવા માટે કારણ કે હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી કારણ કે તેમની જોડે એમએસસી અથવા પીએચડીની ડિગ્રી ન હતી માટે

પેરેગ્રાફમાં એટલે કે ફકરામાં દર્શાવવામાં આવ્યો છે તે બ્લાઇન્ડ એટલે કે અંધ છે જવાબ થશે વી ધેટ ધ ઇન પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ એઝ હી યુઝ અ વ્હાઇટ ટુ ટેપ હિઝ વે ધ ગેટ આપણે માટે કહી શકીએ કે માણસ અંધ છે કારણ કે તે જે છે માણસ તેની જોડે એક વ્હાઈટ કલરિંગ લાકડી છે અને તે ગેટ સુધી જવા માટે તે લાકડીનો ઉપયોગ કરે છે માટે આપણે કહી શકીએ કે માણસ શું છે બ્લાઇન્ડ એટલે કે અંધ છે તો મિત્રો આ હતું સેક્શન નંબર સી ક્વેશ્ચન નંબર નાઇન્ટી નાઇન ટ્વેન્ટી ત્યાર પછી સેક્શન ડી આપણને આપેલ છે દોસ્તો ક્વેશ્ચન નંબર 21 અને એની અંદર કીધું છે કે હેમંત શાહ હેઝ રિસીવડ અ પાવર બેંક ફ્રોમ Amazon હેમંત શાહને so, Amazon માંથી એક પાવર બેંક મળી છે વિચ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી જે સરખી રીતે કામ કરી રહી નથી સો રાઈટ એન ઈમેલ ફોર ધ રિપ્લેસમેન્ટ ઓફ ઈટ ટુ amazon@shop.com.in માટે આપણે amazon@shop.com.in જે છે તેને એક ઈમેલ લખવાનો છે ના રિગાર્ડિંગ કે જે પાવર બેંક આપણે મંગાવી છે સરખી રીતે કામ કરી રહી નથી અચ્છા એની ઓરમાં આપણે કીધું છે રિપોર્ટ અબાઉટ ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન જે છે તે તમારી સ્કૂલમાં કરવામાં આવ્યું છે તેના રિગાર્ડિંગ એક રિપોર્ટ લખો તો દોસ્તો હંમેશા હું પ્રિફર કરું છું કે રિપોર્ટ અને ઈમેલ જ્યારે આપેલ હોય તો તમારે હંમેશા ઓપ્શન્સ ચૂઝ કરવો જોઈએ ઈમેલ માટેનો કારણ કે ખૂબ જ સરળ ફોર્મેટ આનું મેં દર્શાવેલું છે ખૂબ જ સરળ ફોર્મેટ મેં તૈયાર કરેલું છે આપે જોયું હોય તો ખૂબ સરસ પણ જો ના જોયું હોય તો ફટાફટ ઉપર આવેલા આઈ બટનના દબાવો અને આ ઈમેલનું સરસ મજાનું એકદમ સરળ ફોર્મેટ સમજો ધોરણ નવથી બાર માટે એ ફોર્મેટ મેં રેડી કરેલું છે તમને એક્સવાઇઝેડ કોઈ પણ ટોપિક ઉપર ઈમેલ પૂછાય તમે એ ફોર્મેટ નો ઉપયોગ કરીને ઈમેલ સરળતાથી લખી શકો છો તો દોસ્તો અહીંયા હું રિપોર્ટ રાઈટિંગ નથી કરાવી રહ્યો ડાયરેક્ટલી હું કરાવું છું તમને અહીં આપેલ ઈમેલ બિલકુલ એ જ ફોર્મેટથી જે ફોર્મેટ મેં શીખવાડેલું છે તો વધીએ આગળ અહીંયા સૌથી પહેલાં આપણે કામ કરીશું કે આપણી જે નોટબુક છે તેની અંદર આપણે એક ચોરસ બોક્સ બનાવી દઈશું આખા પેજમાં અને ત્યાર પછી આપણે લખીશું ફ્રોમમાં હેમંત શાહ સિક્સટીન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આપણે હેમંત શાહ નામ આપેલ છે તેની પાછળ આપણે એક કે બે કોઈ બી આંકડા લગાવી દઈશું લખી દઈશું એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સામે એમેઝોન માટે તો આપણને ઓલરેડી ઈમેલ આઈડી આપણે ટુમાં આપણે લખી દઈશું સામેવાળા પર્સનનું એટલે કે એમેઝોન એટ ઈમેલ ડોટ કોમ ડોટ ઇનનું ઇમેલ આઈડી સીસી એટલે કે કાર્બન કોપી આપણે કરી દઈશું ડેશ જરૂર નથી આપણે સબ્જેક્ટ શું છે આપણા માટે રિપ્લેસમેન્ટ ઓફ પાવર બેંક પાવર ના રિપ્લેસમેન્ટ માટેનો આપણે ઈમેલ લખવાનો છે ડેટ ટ્વેન્ટી ફિફ્થ ઓક્ટોબર ટુ ટ્વેન્ટી અને આપણે લખીશું અહીંયા રિસ્પેક્ટેડ સર અથવા મેડમ કારણ કે સામેવાળી વ્યક્તિ સર છે કે મેમ તે આપણને ખબર નથી અચ્છા અહીં આપણે ચાલુ કરીશું કે હેલો થેન્ક યુ ફોર રીડ એન્ડ રિસીવ માય ઈમેલ ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ દેટ આઈ વોન્ટ ટુ રિપ્લેસ માય પાવર બેન્ક મારું ફોર્મેટ જે મેં રેડી કરાવ્યું છે એના ઉપરથી છે કે મારો ઇમેલ મેળવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આ ઈમેલ લખવાનો મારો હેતુ એ છે કે હું મારી જે પાવર બેંક છે તેને શું કરવા માગું છું રિપ્લેસ કરવા માગું છું હવે થોડુંક આપણે આપણા મનથી બનાવીને લખીશું કે આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ હું તમને એ જણાવવા માગું છું ઓન એટી ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી મેં અઢારમી ઓક્ટોબર બે હજાર ને ના રોજ આઈ પરચેઝ એમઆઈ પાવર બેંક મેં એમ આઈની પાવર બેંક ખરીદી હતી

ઇનિશિયેટ માય રિફંડ ઓર રિપ્લેસ ઇટ તો મારી મદદ કરો કાં તો મારું જે રિફંડ છે મારા જે પૈસા છે તે મને પાછા ચૂકવી દો અથવા મારી પાવર બેંક જે છે તેને શું કરો બદલીને આપી દો કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક તમારું ફીડબેક પ્રોવાઈડ કરો યોર સ્વીટફુલી આપનો વિશ્વાસુ હેમંત શાહ એટલે કે એ વ્યક્તિ જેનું નામ આપણે ફોર્મમાં લખ્યું હતું તે તો મિત્રો આ હતું સરસ મજાનું ઈમેલ એટલી સરળ ઈમેલ મેં રેડી કરેલું છે આનું ફોર્મેટ હું તમને હજુ બી કહું છું અચૂક 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 જોજો અને મિત્રો જોડે ખાસ તો તમે શેર કરજો કારણ કે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ કોઈના માટે પાંચ માર્ક્સ મેળવવા માટે તો દોસ્તો નંબર જેની ઇમેલ આપેલું હતું એ કર્યું આપણે પૂર્ણ અને આની સાથે જ ધોરણ બાર એકમ કસોટી ચાર ઓક્ટોબર માસની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન થાય છે પૂર્ણ આશા રાખું છું કે જે પણ માહિતી મેં તમને આપી જે પણ પેપર સોલ્યુશન કરાવ્યું તેની અંદર તમને ખબર પડી ગઈ હશે અને બસ આપણે વિડીયો કરીએ પૂર્ણ લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા ચેનલ ઉપર નથી જોડાયા તો સબસ્ક્રાઇબ કરો ચેનલ ઉપર જોડાઈ જાઓ અને હા વધુમાં વધુ મિત્રો જોડે શેર કરો અને તમારો કોઈ જો ક્વેશ્ચન હોય તમારે કંઈ કહેવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો હું તમારી જરૂરથી તેની અંદર મદદ કરીશ ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતમ